બારડોલી વિધાનસભાના 169 સીટના યશસ્વી ઉમેદવાર શ્રી ઈશ્વરભાઈ પરમારના ચૂંટણી પ્રવાસ નિમિત્તે બારડોલી તાલુકાના કન્વીનર તેમજ ઉપપ્રમુખ શ્રી લાલદાસ કાપડી તેમજ સહકન્વીનર તેમજ અસ્તાન ગામના ઉપસરપંચ શ્રી શ્યામભાઈ રાઠોડ ઉપરાંત તાલુકા પંચાયતના સભ્યો સાથે અંબાબેન તથા કાર્યકર્તાઓ દ્વારા આજરોજ ગામડો ગામમાં પટેલ ફર્યું તેમજ આદિવાસી ફર્યા માયાવંશી મહોલ્લા ત્યારબાદ અસ્તન ગામના પટેલ ફર્યું હળપતિવાસ માયાવંશી મહોલ્લા સ્કૂલ ફર્યા દરેક જગ્યાની મુલાકાત લીધી હતી ત્યારબાદ રાની રસપરા ગામમાં હળપતિવાસ તેમજ પટેલ ફર્યુંની મુલાકાત કરી હતી અને દરેક જગ્યાએથી પ્રજાલક્ષી કામોની જાણકારી મેળવીને ઉપર સુધી પહોંચાડવાની બાંયધરી આપી હતી જય હિન્દ ભારત માતા કી જય બારડોલીથી પ્રશાંત પટેલ સાથે કેમેરામેન યોગેશ ભાસ્કર જય હિન્દ જય ભારત જરા અત્યારે ગુજરાતમાં ચૂંટણી આવી છે ત્યારે નરેન્દ્રભાઈના નેજા હેઠળ જે ચૂંટણી લડાય અત્યારે અને ધામડોડુંભા ગામની અંદર જે આગેવાનો જેમ કે લાલાભાઈ છે અંબાબેન છે શ્યામભાઈ છે અને અમારા ગામના સરપંચશ્રી નીલકંઠસિંહ અને હું પોતે ડેપ્યુટી સરપંચ તરીકે પિયુષભાઈ જે પ્રમાણે તમે જોઈ શકો છો કે લોકોનો કેવો માહોલ છે આ વખતે ભાજપની અંદર કે એક વખતે બધા એકજૂથ થઈને ભાજપને જીતાડવા માટે આગળ આવે છે એવી જ રીતે હું સૌને અપીલ કરું છું કે આ જ એક જુસ્સો રાખજો ને સારામાં સારા આપણે લીડથી આપણા ધારાસભ્યશ્રીને જીતાડીએ એવી જ અપેક્ષા અમે રાખીએ છીએ જય હિન્દ લાલદાસભાઈ કાપડી બારડોલી તાલુકા ઉપપ્રમુખ અને મારા સાથી અસ્થાન બેઠકના અંબાબેન તથા અસ્થાનના સરપંચ આપણે શ્યામભાઈ ને અમારી ટીમ સાથે અમે તાલુકાનો પ્રવાસ કરવા માટે નીકળેલા છીએ અને અમે અત્યારે ધામરોડ હળપતિવાસમાં આવેલા છીએ હળપતિવાસના સરપંચ શ્રી નીલકંઠભાઈ સાથે અને અમારા ટીમ સાથે પ્રચાર કરીએ છીએ અને સારો અમને પ્રચારનો લોકોનો સાથ સહકાર મળે છે.